હવે તમે આને ફર્સ્ટ ક્લાસ બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો, મકાઈના જુવારના રોટલા સાથે ખાઈ શકો છો, અને તવા પરાઠા સાથે ખાઈ શકો છો. અને આ છે અત્યારે લીલી ડુંગળી, પાપડ, ટમેટાનું શાક. અત્યાર સુધી અમે બધા બધા શાક થતા છે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે ફરી પાછા આપણે નવી રેસીપી સાથે આવ્યા છીએ, લીલી ડુંગળી, પાપડ અને ટામેટા, ટામેટાની શાક બનાવવાનું છે. લીલી ડુંગળી, પાપડ, ટામેટાનું શાક. તો આજે દાદા ફરી પછી નવી રેસીપી લઈને આવ્યા છે, તો એની અંદર શું શું વસ્તુ જોશે અને કેટલી વસ્તુ પડશે એ આપણે દાદા સાથે વાત કરીએ અને મોજ કરીએ. અને ઘરે પણ તમે બનાવી નાખજો. આ રેસીપી કંઈક નવી છે, લીલી ડુંગળી, પાપડ, ટમેટા આ વસ્તુ આવી ગઈ છે. તો દાદા, હાજી, કેમ છો? મજામાં. મજામાં, મજામાં. તો હવે આજે શું બનવા જઈ રહ્યું છે? આ લીલી ડુંગળી, પાપડ અને ટામેટા, એમાં આપણે લીલી ડુંગળી બારીક કટિંગ કરેલી લીધી છે, બારીક કટિંગ કરેલા ટામેટા લીધા છે, અને પાપડ શેકી અને આવા ટુકડા આપણે કરી નાખેલા છે. ઓકે. હા, અને આ પણ છે ને એવી રીતનું શાક છે કે તમારે ઇન્સ્ટન્ટ બની બી શકે એમ છે. તમારી પાસે આટલું મટીરિયલ ઇન્સ્ટન્ટ હોય અને તમારા ઘરમાં દહીં હાજર હોય તો આ શાક ઇન્સ્ટન્ટ બની શકે એમ છે. ફટાફટ, ચટાકેદાર. હા, ચટાકેદાર. અને લોકોને આ નવીન વેરાયટી ખાવાની બી મજા આવશે, કારણ કે શું છે, આ શિયાળામાં લીલી ડુંગળી મળતી હોય એટલે લોકોને શું છે કે જનરલી દરેક જગ્યાએ લીલી ડુંગળી શિયાળામાં જ અવેલેબલ હોય છે, બાકી ઓફ સિઝનમાં અવેલેબલ હોતી નથી. પણ અમદાવાદ છે, સુરત છે, બરોડા છે, વલસાડ, વાપી, મુંબઈ એવા સિટીઝમાં બારે મહિના આ વસ્તુ મળતી હોય છે, એટલે શું તમે બારે મહિના આ શાકનો આનંદ લઈ શકો એમ છો. વાહ, ચાલો હવે આપણે ચાલુ કરીએ છીએ. ઓકે, તો હવે એના માટે કેટલી વસ્તુ આપણે જોઈશે મસાલાની અંદર? એની અંદર આપણે લીલી ડુંગળી જોઈશે, ટામેટા કાપેલા જોઈશે, પાપડ જોઈશે, પછી તલ જોઈશે, વરિયાળી જોઈશે, રાઈ જીરું જોઈશે, સૂકા મરચા જોઈશે, તમાલપત્ર જોઈશે, હિંગ જોઈશે, દહીં જોઈશે. દહીં પણ નાખવાનું? હા, દહીં જોઈશે અને શિંગદાણાનો ભૂકો પણ પડશે. ઓહો, તો આજે શાક બહુ મસ્ત લાજવાબ થશે. કાકા પણ નવી નવી વસ્તુ લઈ આવે છે. પણ તો પહેલાં હવે ગેસ ચાલુ કરીને આપણે આ તેલ મૂકીએ છીએ. તેલનું પ્રમાણ આમાં મધ્યમ રાખવાનું, કારણ કે ડુંગળી એવી વસ્તુ છે, ઘણા બધા શાક એવા છે કે તેલ સામુ ફેંકતા હોય છે, એટલે શું છે કે તમને વધારે પડતું તેલ હશે તો એ ખાવામાં મજા નહીં આવે, કારણ કે તેલ વધારે હોય જે શાકમાં એ તમારા મોઢામાં આવે એટલે તમને શાકનો રિયલ ટેસ્ટ ખ્યાલ આવે. માપે મેળે હોવું જોઈએ. હા, હવે આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં તમાલપત્ર નાખ્યા, તમાલપત્ર, લાલ મરચા, સૂકા મરચા, રાઈ, જીરું, વરિયાળી, તલ પણ એડ થયા છે. હવે આની અંદર આપણે નાખીશું આદુ લસણની પેસ્ટ. આદુ લસણની પેસ્ટ પણ આવી ગઈ છે. હવે એની ઉપર પછી લીલી ડુંગળી. આટલી ક્વોન્ટિટીમાં પડશે વધારે? હે, લીલી ડુંગળી? હા, વધારે રાખવાની? ના, બસ આટલી ક્વોન્ટિટી. તમારે જેટલી, જે પ્રમાણે જેટલા વ્યક્તિ માટે બનાવવું હોય, હા, એ પ્રમાણેની ક્વોન્ટિટીમાં. મેથી પાપડનું ખાધું છે આપણે, મેથી પાપડનું ખાધું છે, પણ લીલી ડુંગળી, પાપડ, ટામેટા એના કરતાં ઓથેન્ટિક શાક છે. ઓકે, હવે આપણે લીલી ડુંગળી નાખી દીધી, એને થોડી સતળાઈ જાય. આ રસાવાળું થાય કે ગ્રેવીવાળું? હા, ગ્રેવી આછી કરવી હોય આમાં, બરોબર છે. હવે આપણે નાખ્યું છે લીલી ડુંગળી આપણી, સતળાઈ જાય એટલે આપણે એમાં નાખીશું ટામેટા.
હવે આપણે ટામેટાને ડુંગળીને વ્યવસ્થિત પકવી લઈએ. હવે આપણે એમાં નાખીશું મીઠું, મીઠું થોડી અમથી હળદર, હળદર પછી અને થોડું અડધી ચમચી ધાણા જીરું એ સિવાય નાખીશું અને એક ચમચી મરચું. એક કે બે? એક થી દોઢ ચમચી જેટલું. દોઢ ચમચી મરચું, મરચું નાખ્યું છે આપણે આમાં. હા, એને આપણે પકવી લેવાનું છે. બરોબર છે મિત્રો, આ રેસીપી એવી છે કે ઇન્સ્ટન્ટ તૈયાર પણ થઈ જાય. હવે આપણે એમાં નાખીશું થોડું પાણી. આ રેસીપી એવી છે કે ઇન્સ્ટન્ટ તમારે તૈયાર પણ થઈ જાય ને ઝટપટ ફટાફટ બનાવવું હોય. લીલી ડુંગળી મળવાનો ચાન્સ બહુ ઓછો હોય છે. શિયાળા સિઝનમાં જ્યારે લીલી ડુંગળી મળતી હોય છે, ઠંડુ વાતાવરણ હોય, એસિટીમાં વધારે મળી જાય. બરાબર ને દાદા? હાજી હાજી હાજી. કારણ કે ઉનાળામાં ખાવાથી આ ગરમ વસ્તુ પડે. હાજી, ઉનાળો છે કે ગરમીવાળું વાતાવરણ છે, તમે ચોમાસામાં ખાવ તો ચાલે. હવે આપણે લીલી ડુંગળી, ટામેટા વ્યવસ્થિત પાકી ગયા છે, બધું એકરસ થઈ ગયું. બરોબર છે. હવે આપણે એમાં નાખીશું દહીં. એની ઉપરથી દહીં આ તમારી સામે નાખી દઈશું. દહીં નાખવાનું છે આપણે, જેથી કરીને આનો સ્વાદ એકદમ ચટપટો થશે, ખટમીઠો. પછી આ ગ્રેવી થઈ ગઈ છે. ગ્રેવી બહુ મસ્ત પાકી ગઈ છે. ખરેખર આ વસ્તુ અત્યારે દહીં નાખીને તો અત્યારે રોટલી સાથે ખાઈ લો તો પણ મજા આવે. હવે આપણે એમાં નાખીશું થોડો શિંગદાણાનો, શિંગદાણાનો ભૂકો ઉપર નાખીશું. બરોબર છે. ઉપરથી નાખ્યો છે શિંગદાણાનો ભૂકો અને મને હવે પાછી પાછું એને થોડું આપણે હલાવીશું. હવે આપણે હલાવી લીધા પછી એમાં નાખીશું પાપડના ટુકડા. અને પાપડને તો ખાલી નાખીને હવે તો તૈયાર ને? હા, બાકી તો નીકળ પાપડ ઓલા થઈ જશે, પોચા પડી જશે. ના, પાપડ તો એમાં એ જમકી થશે ને, એ પાપડનો ટેસ્ટ પછી જે પલળે પછી જ આવશે. અચ્છા. જો મિત્રો, પાપડ નાખી દે, હવે એને મિક્સ કરી નાખવાનું છે. મિક્સ કરી હવે આપણે એને હલાવી. આ શાક ઓકે? હવે આ શાક ઓકે થઈ ગયું છે તમારું. આમાં મારું દરેક મિત્રોને કહેવું કે બજારના ભલે સ્ટાન્ડર્ડ બ્રાન્ડેડ ISI ટ્રેડમાર્કવાળી કંપની હોય, પણ એના ગરમ મસાલાનો ઉપયોગ આજના રાસાયણિક યુગમાં બહુ ઓછો કરવો, જેથી કરીને તમને પેટના, છાતીના, આંતરડાના રોગ થવાની, એસિડિટીના પ્રોબ્લેમ છે એવું થવાની શક્યતા ઓછી રહે. ઓકે. હવે આપણે આ આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે હું તમને ડીશમાં સર્વ કરીને આપું છું. ઓકે મિત્રો, ખરેખર અત્યારે ગરમી પણ આવી છે ને, આ વિડીયોને બને એટલો શેર કરવાનો છે તમારે, અને ફટાફટ મોકલી દો, કારણ કે તમારા માટે નવી નવી રેસીપી લઈ આવીએ છીએ, અને જેટલો બને એટલો આ વિડીયો શેર કરો. તો દાદા ડીશ લઈ આવ્યા છે ને, હવે આપણું આ શાક, લીલા લસણ, પાપડ, ટમેટા, લીલી ડુંગળી, પાપડ, ટમેટાનું શાક આપણું રેડી છે. હા, લીલી ડુંગળી, ટમેટા, લસણ, પાપડ, હા સોરી, લીલી ડુંગળી, પાપડ અને ટમેટાનું શાક. હવે ઓકે, આપણે પાછું એમાં લીલી ડુંગળી, ભાઈ ભાઈ, હા આપણું શાક રેડી છે. હા, હવે તમે આને ફર્સ્ટ ક્લાસ બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો, મકાઈના, જુવારના રોટલા સાથે ખાઈ શકો છો, અને તવા પરાઠા સાથે ખાઈ શકો છો. વાહ, તો હવે આપણે ટેસ્ટિંગ કરીએ અને તમને રિવ્યુ આપીએ. મિત્રો, આ શાક તમે જે જોઈ રહ્યા છો, આ લીલી ડુંગળી, પાપડ, ટામેટાનું શાક છે. અને બધા મિત્રો, અત્યારે તમે જેટલી રેસીપી અત્યાર સુધીની જોઈ છે, જે વડવાળા હોટલની, તમારે આ શાક કદાચ કોઈને ખાવા હોય તો તમારે એક દિવસ અગાઉ નીચે સ્ક્રીન પર નંબર આપેલા છે, ફોન કરીને તમે ઓર્ડર પણ આપી શકો છો, જેથી કરીને તમને આ શાક, તમે કેટલી કેટલા માણસો છો, કેટલા વ્યક્તિ છો, એ પ્રમાણે તમને શાક બનાવી આપશે. અને આ છે અત્યારે
લીલી ડુંગળી, પાપડ, ટમેટાનું શાક. અત્યાર સુધીના મેં બધા શાક થતા છે, મેથી પાપડ નાખાતા છે, પણ આ લીલી ડુંગળી અને પાપડ ટમેટાનું શાક બહુ ઓછી જગ્યાએ હોય છે કે ઠંડી સિઝન હોય ત્યારે આ શાક બનતા હોય છે. લીલી ડુંગળી બહુ ઓછી જગ્યાએ મળતી હોય છે, શિયાળા સિઝનમાં જ મળતી હોય છે. પણ સુરત છે, અમદાવાદ છે, વલસાડ છે, વાપી છે, મુંબઈ છે, એવા સિટીમાં તમને લીલી ડુંગળી મળી જાય. પણ આ શાક મેનું છે પાપડનું શાક એક નંબર. તો આવા નવા અવનવા વિડીયો આપણે જોવાના ચેનલમાં ભૂલતા નહીં, અને બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મળીએ બીજા વિડીયો સાથે. જય માતાજી, જય મગજ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.